उपाध्याय यशो विजयजी महाराज लखे छे ने अज्ञान थी मोटू दुख आ दुनिया में कोई नहीं अने ज्ञान थी मोटू कोई सुख नहीं। अनुत्तर विमान में रहेला देवताओ पण जो सुखी गणाता होय भौतिक सामग्री ना कारणे नहीं एमने आध्यात्मिक चिंतन ना कारणे। तो जेओ ज्ञानी छे एने कदाच बहारनी भौतिक सामग्री कदाच ओछी हशे पण अंदर थी केवो हशे भरे। अपूर्ण पूर्णता में थी पूर्य मानस तो ही हते मोटा बंगला वधु पड़ती सामग्रीओ कोने जरूर पड़े छे अंदर थी खाली छे अंदर थी भरेलो छे एने झूपड़ू मळे ने एनी चिंता ना। अल्टिमेटली बात एटली छे जीवन में अध्यात्म क्षेत्र जो आगे वधवू हो तो ज्ञान वगर चालशे अने भरपूर ज्ञान नो सागर जो हो तो जिन शासन अहीं नौकार थी लगावी नौ पूर्व दस पूर्व चौदह पूर्व सुधी वर्तमान में भले नहीं छता अमने अमारा वडीलो ए 45 आगमो वंचाव्या। तमे तमारी भूमिका में रहीने खाली स्वाध्याय करो तमारो आयुष्य पूरु थई जाय पण आपणा शास्त्रो पूरा न थाय एटलू भरपूर जिन शासनो अश्रुत सागर माटे धारो तो आ शिक्षिका बहनों पण हजी आगळ भणी शके। हूँ पाठशाला भणावू छू एटले आपणे सर्वज्ञ नथी थई गया आपणे पण घणुं भणवानुं छे। प्रकरण भाष्य कर्मग्रंथ लघु क्षेत्र समास बृहत क्षेत्र समास बृहत संग्रहणी पंचासक अष्टक सोळसक आवा हरिभद्र श्री महाराज ग्रंथों तमे पण भणी शको। योगना ग्रंथों योग दृष्टि समुच्चय योग शतक योग बिंदु आ जो भणशो तमारी आखी दृष्टि बदलाई जशे तमारा विचारों बदलाई जशे। अमारा मोटा साहेब अमने कहता कि जीवन में त्रण वात बराबर याद राखो आचार में मजबूत बनो वैराग्यथी युक्त बनो अने अध्यात्मने जीवन में दिन प्रतिदिन वधारता जाओ। आचार वैराग्य अने अध्यात्म आ त्रिपदी ज आपणने तारवानी छे अने जो आ बधुं नथी अने तमे जो संसारना सुख चाटी रहेशो तो तमारा मने डुक्करमां कोई फरक नहीं। डुक्कर ने विष्ठा मळे तो जाने दूधपाक मळे तो आपणा मने एनामां फरक शुं। આ બધા સંસારના સુખમાં જ રાચી માછીને રહેવું હોય તો માટે શ્રાવક શ્રાવિકામાં શિક્ષક શિક્ષિકાઓનું જીવનમાં પરિવર્તન લાવવું પડશે। ત્રણ વાત કહેવાની રહી ગઈ તમારે પાઠશાળામાં બાળકોને ત્રણ વાત કરાવવાની છે। નંબર એક પ્રવર્તન એને નવી નવી ગાથા ભણાવો। ઘણી વખત ઘણા શિક્ષિકાઓ શું કરે જૂનું જ પહેલા પાકું કર પછી જ તને નવું કંટાળી જાય જૂનું પણ કરાવો અને એક ગાથા નવી જેમ પ્રદૂષણ આવે તો કેવું બધાને યાદ આવે છે હાલો હાલરડું કરો આમ જગચિંતામણીના ઠેકાણા ન હોય પણ હાલરડું બરાબર આવડતું મમ્મીઓને પણ એમાં જ ઇન્ટરેસ્ટ હોય છે ને કરાવો ના નથી પછી આગળનું કરાવો ને આપણે જમીનમાં પગ નહીં મૂકવાનો હવામાં ઉડવું તો ક્યાં સુધી ઉડી શકશો એક વખત તો પાછું ક્યાં આવવું પડશે જમીન બે પ્રતિક્રમણ આવડવા જ જોઈએ। તો પ્રવર્તન નવા નવા સૂત્રોમાં પ્રવર્તન કરો। મને યાદ છે અમે નાના હતા ને ત્યારે રત્નસુંદરમાંના શિષ્ય પહેલા શિષ્ય પદ્મ સુંદર મહારાજ અમે બધા સાથે હતા પાઠશાળામાં વસંતભાઈ એમને જયારે પૂછ્યો ને ત્યારે જય વિરાયમાં હોય કેમ કે ગયા માર્ચ સુધી ભણ્યા હોય નૌકારથી જય વિરાય પછી એપ્રિલ મહિને જૂનની રજા જુલાઈમાં આવે ત્યારે બધું ભૂલી ગયા નૌકારથી ચાલુ ને બરાબર માર્ચમાં આવે ત્યારે જય વિરા સંસાર દેવા આવે જ નહીં અરિયન જેવા આવે જ નહીં જયારે પૂછો ત્યારે જય વિરાય। દરેક શિક્ષક શિક્ષિકાને ખ્યાલ હોવો જોઈએ મારા વિદ્યાર્થીને ટેલેન્ટ કેટલી છે મારા વિદ્યાર્થી કયું સૂત્ર ભણે છે આ તો એટલા ઉસ્તાદ છોકરાઓ છે ને ગઈકાલની ગાથા આજે ફાફડાવી દેતા હોય
મારા કરતા તમને વધારે અનુભવ. ફફડાવે કે નહીં? કાન પટ્ટી પકડો, શેની ફફડાવે? ચોથા ધોરણમાં ગયો હોય તો ત્રીજા ધોરણનું પેપર ચાલે ના ચાલે કરાવ. નો ડાઉટ આજના બાળકોને વાત્સલ્ય વધારે આપવું પડશે, એને રૂપિયા કરતા પણ વધારે શું આપવું પડશે? વાત્સલ્ય. કારણ કે મા બાપ પાસે પણ નથી મળતું. બાપ ક્યાં હોય? ઓફિસમાં. માં ક્યાં હોય? જોબ પર, કીટી પાર્ટીમાં. આમાંથી ઊંચી આવે તો નહીં. અને બાકી હોય તો સ્કૂલનું વાત્સલ્ય. એ તમારે બહુ બધી ભૂમિકાઓ ભજવવાની, તમારે સંતાનના મા બાપ બનવાનું છે, તમારે એના શિક્ષક બનવાનું છે, તમારે એના સદગુરુ પણ બનવાનું. યોગ્ય આત્મા હોય અને યોગ્ય ગુરુની આંગળી પકડાવો. ઘણા શિક્ષકો મેં જોયા છે એટલે લાગે કે આ જીવ સંસારમાં રહે એવો નથી. શા માટે રાખવાનું? એને મા બાપને સમજાવે, યોગ્ય ગુરુ સાથે જોડે. આવા પણ સેંકડો મુમુક્ષુઓ ચારિત્રના માર્ગ સુધી પહોંચ્યા છે.